नमस्कार विद्यार्थी मित्रों, केम छो? आनंद माने आजे आपणे 12 साइंस में आल्डिहाइड, कीटोन अने कार्बोक्सिलिक एसिड में आल्डिहाइड तेमज कीटोन ने केंद्र अनुरागी योगशील प्रक्रिया की क्रियाविधि એટલે કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ રીતે થાય છે, મિકેનિઝમ તેમજ આલ્ડિહાઇડ અને કીટોનની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા, કોણ વધુ સક્રિય છે આલ્ડિહાઇડ કે કીટોન તેનો અભ્યાસ કરીશું. પહેલો પ્રશ્ન, આલ્ડિહાઇડ અને કીટોનની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ મિકેનિઝમ. તમે જાણો છો એ પ્રમાણે આલ્કિન સંયોજનો જે રીતે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે એ જ રીતે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે. સિમ્પલ, એકદમ સરળ, બે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. પહેલું સ્ટેપ, પ્રથમ તબક્કો, ધારો કે આ કોઈ એક સમતલ છે. સમતલમાં કાર્બોનિલ સમૂહ, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, કાર્બન દ્વિબંધથી ઓક્સિજન સાથે જોડાયેલો છે, કાર્બન પર આંશિક ધન વીજભાર, ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર. કાર્બનની સંયોજકતા 4. હજુ કાર્બન બે પરમાણુ કે સમૂહ સાથે જોડાયેલો હોઈ શકે. ધારો કે આ કોઈ એક પરમાણુ કે સમૂહ જોડાયેલો છે જેને હું બી થઈ ત્યાં દર્શાવું છું, અને આ કોઈ પણ એક પરમાણુ કે સમૂહ જોડાયેલો છે જેને આપણે એથી દર્શાવીએ છીએ. અને તમને ખ્યાલ છે કાર્બોનિલ સમૂહમાં કાર્બોનિલ કાર્બનનું સંકરણ sp2 સંકરણ થાય ત્યાં સંયોજનનો આકાર સમતલીય હોય છે. એટલે કાર્બોનિલ કાર્બન છે એ અત્યારે હાલમાં સમતલીય આકાર ધરાવે છે, સમતલીય એક જ પ્લેનમાં આ પ્રકારે આકાર સમતલીય છે. કાર્બન, ઓક્સિજન, એ અને બી બધા એક જ સમતલમાં મેં દોરેલા છે. ધારો કે એને આપણે આ રીતે દર્શાવીએ, આ એક સમતલ છે, આ જે પેજ દર્શાવેલું છે બરોબર એ સમતલીય છે. કાર્બન પછી કોઈ એક સમૂહ છે, આ બીજો સમૂહ છે, ડબલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલો છે કાર્બન. આ એક સમતલીય આખે આખો ભાગ છે. ધારો કે આ સમતલને હું આ રીતે દર્શાવું છું. કાર્બોનિલ કાર્બનનું સંકરણ કેવું છે તો sp2 હાઇબ્રિડાઇઝેશન, sp2 સંકરણ ધરાવે છે. હવે કોઈ એક કેન્દ્રાનુરાગી આયન, કેન્દ્રાનુરાગી આયન એટલે કેન્દ્ર તરફ અનુરાગ. હવે કેન્દ્રમાં ધન ભાર છે, ધન વીજભાર તરફ જેને આકર્ષણ છે એને કેન્દ્રાનુરાગી કહેવાય. મીન્સ કેન્દ્રાનુરાગી પર ઋણ ભાર હોય. તો આવો કોઈ એક કેન્દ્રાનુરાગી આયન જેને ન્યુક્લિયોફાઇલ પરથી NU વડે દર્શાવાય, ન્યુક્લિયોફાઇલ, તેના પર ઇલેક્ટ્રોન યુગ્મમાં હોવાને કારણે પોતાના પર કેવો ભાર છે, ઋણ ભાર. ન્યુક્લિયોફાઇલ કેવો ભાર દર્શાવે છે, ઋણ ભાર. ઋણ ભાર હોવાને કારણે પોતાને કેવા ભાર તરફ આકર્ષણ હોય છે, ધન ભાર, ધન આયન તરફ આકર્ષણ હોય છે. માટે આને કહેવાય કેન્દ્રાનુરાગી આયન. કેન્દ્રાનુરાગી આયન આ સમતલને લંબરૂપે, આ સમતલને લંબરૂપે સામાન્ય રીતે 90 ખૂણે કાર્બોનિલ કાર્બન કે જેના પર આંશિક ધન ભાર છે, કેન્દ્રાનુરાગી પર ઋણ ભાર છે. આ ઋણ ભાર ધરાવતો કેન્દ્રાનુરાગી આયન સમતલને લંબરૂપે કાર્બોનિલ કાર્બન પર એટેક કરે છે, હુમલો કરે છે, પ્રક્રિયા કરે છે. કાર્બોનિલ કાર્બન જે સમતલમાં ગોઠવાયેલો છે એ સમતલને લંબરૂપે કેન્દ્રાનુરાગી આયન પ્રક્રિયા કરે છે અને આ રીતે
જોડાય છે પણ આ તબકો ખૂબ ધીમો તબકો છે પ્રથમ સ્ટેપ છે તબકો પહેલો સ્ટેપ વન પહેલું સ્ટેપ છે પહેલો તબકો છે આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે અને સિમ્પલ એકદમ સરળ કહી શકાય કે આપણને જે નિપજ પ્રાપ્ત થાય છે એ નિપજ આ રીતે ફરીથી જ્યારે કાર્બોનિલ કાર્બન પર ધન વીજભાર છે કેન્દ્રાનુરાગી પર ઋણ વીજભાર છે એ કેન્દ્રાનુરાગી આયન સમતલને લંબરૂપે કાર્બોનિલ કાર્બન પર હુમલો કરે છે પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બોનિલ કાર્બનનું સંકરણ એસપી ટુ માંથી બદલાઈને એસપી થ્રી થાય છે હવે તમને ખ્યાલ છે એસપી થ્રી સંકરણ થાય એસપી ટુ માંથી એસપી થ્રી સંકરણ થાય તો એસપી થ્રી સંકરણનો આકાર સમચતુષ્ફલકીય હોય તો એકદમ સરળ કાર્બન સાથે આ ઓક્સિજન જોડાયેલો છે ઓક્સિજન પર ઋણભાર છે કાર્બનના ધનભાર સાથે ન્યુક્લિયોફાઇલ જોડાય છે કેન્દ્રાનુરાગી આયન જોડાય છે ઋણભાર ધનભાર નેક્સ્ટ હજુ બે પરમાણુ કે સમૂહ જેને આપણે આ રીતે ડોટેડ લાઇનથી એટલે કે પાછળના ભાગમાં આવેલા છે અને આ ધારો કે આપણા તરફ આવેલો છે આ રીતે દર્શાવી શકાય આ જે બંધારણ છે એને કહેવાય સમચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન મધ્યવર્તી સંયોજન અથવા જેને કહેવાય સમચતુષ્ફલકીય ઓક્સાઇડ બનાવે છે ફરીથી કાર્બનનું સંકરણ એસપી ટુ હતું સમતલીય અણુ હતો ન્યુક્લિયોફાઇલ જે ઋણ વીજભાર ધરાવે છે એ કાર્બોનિલ કાર્બન જે ધન વીજભાર ધરાવે છે એ કાર્બોનિલ કાર્બન પર એટેક કરે છે સમતલને લંબરૂપે તો કાર્બોનિલ કાર્બનનું સંકરણ એસપી ટુ માંથી બદલાઈને એસપી થ્રી બને છે પરિણામે તેનો આકાર સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન બનાવે છે આ તબક્કો ધીમો તબક્કો છે અને પ્રક્રિયાનો વેગ નક્કી કરતો તબક્કો છે નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ બીજું સ્ટેપ તબક્કો બે સ્ટેપ બે એકદમ સરળ બીજા સ્ટેપમાં શું બનશે તો એકદમ સરળ કાર્બોનિલ કાર્બન પર શું જોડાયેલું છે ન્યુક્લિયોફાઇલ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી આયન બીજું શું જોડાયેલું હતું તો એકદમ સરળ એ બી અને ઓક્સિજન બીજા સ્ટેપમાં બીજા તબક્કામાં પહેલા સ્ટેપમાં ધીમો તબક્કો છે કેન્દ્રાનુરાગી આયન જોડાવાનો તબક્કો છે બીજા તબક્કામાં પ્રોટોન મીન્સ બીજા સ્ટેપમાં એચ પ્લસ જોડાય છે એચ પ્લસ તરત જ ઝડપથી જોડાઈને આ તબક્કો ધીમો તબક્કો હતો હવે આ તબક્કો છે ઝડપી તબક્કો એચ પ્લસ જોડાઈ જાય છે એટલે ઓ એચ બની જાય છે આવી નિપજ તો આવું સંયોજન પ્રાપ્ત થાય છે આ નિપજને આપણે કહીએ છીએ યોગશીલ નિપજ યોગશીલ નિપજ તો બે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે પહેલા સ્ટેપમાં કાર્બોનિલ કાર્બનના ધનભાર સાથે ધીમા વેગથી સમતલને લંબ રૂપે કેન્દ્રાનુરાગી આયન જોડાય છે અને સંકરણ એસપી ટુમાંથી એસપી થ્રી થાય છે આકાર સમતલીયમાંથી સમચતુષ્ફલકીય થાય છે અને બીજા સ્ટેપમાં પ્રોટોન એચ પ્લસ જોડાય છે એ સ્ટેપ કેવું છે ઝડપી તો આ બે તબક્કામાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય છે તબક્કો પહેલો જે ધીમો તબક્કો છે અને તબક્કો બે જે ઝડપી તબક્કો છે આ તેની મિકેનિઝમ ક્રિયાવિધિ હતી હવે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાય કે આલ્ડિહાઇડ અને કિટોનની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સમજાવો પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા એકદમ સરળ આપણે બે સંયોજનોની વાત કરવાની છે આલ્ડિહાઇડ અને કિટોન કોણ વધુ પ્રતિક્રિયાત્મક છે ન્યુક્લિયોફાઇલ પ્રત્યે આલ્ડિહાઇડ કે કિટોન તો તમારો જવાબ છે આલ્ડિહાઇડ
શા માટે? તો એના બે કારણો છે. પહેલું કારણ છે અવકાશીય અસર, બીજું કારણ છે ઇલેક્ટ્રોનીય અસર. બે અસરની ક્રમશઃ ચર્ચા કરીએ. પહેલી અસર છે અવકાશીય અસર. અવકાશીય અસર, આલ્ડિહાઇડ અને કિટોનની વાત કરતા હોય, ધારો કે કિટોન, કિટોનનું બંધારણ છે આર સી ડબલ બોન્ડ ઓ આર ડેશ, આ કિટોન છે. આલ્ડિહાઇડ આર સી ડબલ બોન્ડ ઓ એચ, આ કિટોન છે. આલ્ડિહાઇડમાં કાર્બોનિલ કાર્બન સાથે એક હાઇડ્રોજન અને એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો હોય છે. જ્યારે કિટોનમાં કાર્બોનિલ કાર્બન સાથે બે આલ્કાઇલ અથવા બે એરાઇલ અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ સમૂહ જોડાયેલો હોય છે. જેમ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહની સંખ્યા, આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહની સંખ્યા કે કદ વધે તેમ અવકાશીય અવરોધકતા વધે છે. અને અવકાશીય અવરોધકતા વધે, અવકાશમાં અવરોધ વધતો જાય તેમ ન્યુક્લિયોફાઇલની કાર્બોનિલ કાર્બન સાથે જોડાવાની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. એકદમ સિમ્પલ, ધારો કે તમે પ્લેનમાંથી છત્રી દ્વારા ઉતરાણ કરો છો. હવે જો મોટા મોટા ઝાડવાઓ આવેલા હોય, વૃક્ષો આવેલા હોય, અવરોધ વધુ, તો તમારું જમીન પરનું ઉતરાણ ધીમું થશે. પણ જો વૃક્ષો ન હોય, અવરોધ ન હોય અથવા ઓછો હોય, તો તમારું છત્રી સાથેનું જમીન પરનું ઉતરાણ ઝડપથી થશે. મીન્સ અવરોધ વધુ, ઉતરાણ ધીમું, પ્રતિક્રિયાત્મકતા ઓછી. અવરોધ ઓછો, અવરોધ ઓછો, ઉતરાણ ઝડપી, પ્રતિક્રિયાત્મકતા વધુ. તો સિમ્પલ સમજી શકાય કે કિટોન કરતાં આલ્ડિહાઇડ છે એની પ્રતિક્રિયાત્મકતા વધુ છે. આલ્ડિહાઇડ કરતાં કિટોનની પ્રતિક્રિયાત્મકતા વધુ છે, કારણ કે આલ્ડિહાઇડમાં કાર્બોનિલ કાર્બન સાથે એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો હોય છે, જ્યારે કિટોનમાં કાર્બોનિલ કાર્બન સાથે બે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોવાને કારણે અવકાશીય અવરોધકતા વધુ છે. પરિણામે અવકાશીય અવરોધકતા વધુ હોવાને કારણે તેનું કાર્બોનિલ કાર્બન સાથે જોડાવાની પ્રક્રિયાનો વેગ ધીમો હોય છે. આ પહેલી અવકાશીય અસર. અને બીજી અસર આપેલી છે ઇલેક્ટ્રોનીય અસર. ઇલેક્ટ્રોનીય અસર સિમ્પલ સમજી શકાય. ધારો કે આલ્ડિહાઇડ છે, આ કિટોન છે આર સી ડબલ બોન્ડ ઓ આર ડેશ. આલ્ડિહાઇડ કોઈ પણ આર સી ડબલ બોન્ડ ઓ એચ આલ્ડિહાઇડ છે, ફોર્મલ્ડિહાઇડ. સિમ્પલ, કિટોન છે, આલ્ડિહાઇડ છે, અને આલ્ડિહાઇડમાં પણ આ સ્પેસિફિક ફોર્માલ્ડિહાઇડ છે. સમજી શકાય કે કાર્બોનિલ કાર્બન સાથે બે આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોવાને કારણે આ આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન ઇલેક્ટ્રોન દાતા, કાર્બોનિલ કાર્બન તરફ, તો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોવાને કારણે કાર્બન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. પરિણામે કહી શકાય કે તેની ઇલેક્ટ્રોન અનુરાગીતામાં ઘટાડો થાય છે, એટલે કાર્બનના ધન વીજભારમાં સેજ ઘટાડો કરે છે. જ્યારે અહીંયા માત્ર એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો હોવાને કારણે તેની જે ઇલેક્ટ્રોન આકર્ષવાની જે ક્ષમતા છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની જે વૃત્તિ છે, ઇલેક્ટ્રોનની ઘનતા કાર્બન પર વધારે, પરિણામે આમાં ધન વીજભારમાં સેજ ઘટાડો થાય છે, જ્યારે આમાં એવો કોઈ ઘટાડો જોવા મળતો નથી. ફરીથી આમાં કાર્બોનિલ કાર્બન સાથે એક પણ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો નથી. આમાં કાર્બોનિલ કાર્બન સાથે
एक आल्काइल अथवा एराइल समूह जोड़ायेलो छे, जरे अहीं कार्बोनिल कार्बन साथे बे आल्काइल अथवा एराइल समूह जोड़ायेला होवाने कारणे ते इलेक्ट्रॉन दाता समूह एटले के इलेक्ट्रॉन रिलीजिंग समूह होवाने कारणे कार्बोनिल कार्बन तरफ इलेक्ट्रॉनीय घनता में वधारो थाय छे। परिणामे तेनी साथे केन्द्रानुरागी जे आयन जोड़ाय छे ए वेगमां प्रतिक्रियात्मकतामां पण घटाड़ो थाय छे। तो सौथी वधु प्रतिक्रियात्मकता फॉर्माल्डिहाइडनी, फॉर्माल्डिहाइड करता ओछी प्रतिक्रियात्मकता कोई पण आल्डिहाइडनी, अने आल्डिहाइड करता पण ओछी प्रतिक्रियात्मकता कीटोननी छे। कारण के इलेक्ट्रॉननी डेन्सिटी अहींया वधु होय, तानो धनविजभार थोड़ो ओछो, अहींया धनविजभार वधु, अहींया धनविजभार सौथी वधु। तो जो जे नवे जोड़ाय छे कोण, पहेला तो न्यूक्लियोफाइल, तमने ख्याल छे न्यूक्लियोफाइल पर केवो विजभार होय, ऋण विजभार। तो ऋण विजभार झड़पथी क्यां जोड़ाय, ज्यां धन विजभार वधु होय त्यां। अहींया धन विजभार वधु छे, झड़पथी जोड़ाशे, अहींया धन विजभार ओछो छे कारण के इलेक्ट्रॉन आव्या, बराबर। अहींया धन विजभार सौथी ओछो छे, तो त्यां प्रक्रियानी प्रतिक्रियात्मकता सौथी ओछी, अहींया वधु अने अहींया सौथी વધુ હોય છે। આ બે ક્વેશ્ચન, પહેલો પ્રશ્ન આલ્ડિહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથેની ક્રિયાવિધિ સમજાવો, ક્રિયાવિધિ, અને બીજું પ્રતિક્રિયાત્મકતા સમજાવો। આવા બે પ્રશ્ન પૂછી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, એટલે કે આલ્ડિહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી HCN સાથેની ક્રિયાવિધિ સમજાવો। HCN હાઇડ્રોજન સાયનાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો। નેક્સ્ટ ક્વેશ્ચન, એના પછીનો પ્રશ્ન પૂછી શકાય, આલ્ડિહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી HCN સાથેની યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો। HCN હાઇડ્રોજન સાયનાઇડ, મિત્રો શુદ્ધ HCN છે, શુદ્ધ HCN એ આલ્ડિહાઇડ અને કીટોન સાથે ધીમી પ્રક્રિયા આપે છે। આલ્ડિહાઇડ અને કીટોન સાથે ધીમી પ્રક્રિયા આપે છે, ધીમી પ્રક્રિયા। પરંતુ જો બેઝ ઉદ્દીપકની હાજરીમાં HCNની પ્રક્રિયા કરવામાં આવે તો CN માઇનસ કેન્દ્રાનુરાગી આયન ઉત્પન્ન થવાને કારણે પ્રક્રિયાનો વેગ ઝડપી હોય છે, ઝડપી પ્રક્રિયા આપે છે। બેઝ ઉદ્દીપકની હાજરીમાં, બેઝ ઉદ્દીપકની હાજરીમાં ઝડપી પ્રક્રિયા, બેઝ ઉદ્દીપકની હાજરીમાં ઝડપી પ્રક્રિયા આપવાનું કારણ શું છે? તો એકદમ સરળ, HCN છે એ બેઝ સાથે પ્રક્રિયા કરી H પ્લસ આની સાથે ભળી જશે, ઉત્પન્ન થશે CN માઇનસ પ્લસ H2O। આ CN માઇનસ જે ઉત્પન્ન થાય છે એ CN માઇનસ કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તે છે, કારણ કે પોતાના પર ઋણભાર, ધનભાર તરફ આકર્ષણ, કેન્દ્રાનુરાગી આયન ન્યુક્લિયોફાઇલ જે આલ્ડિહાઇડ અથવા કીટોન સાથે સહેલાઈથી પ્રક્રિયા દર્શાવે છે। એકદમ સરળ, આ આલ્ડિહાઇડ અથવા કીટોન, એની તો સૌ પ્રથમ કહી શકાય HCN સાથેની પ્રક્રિયા, HCN સાથેની પ્રક્રિયા, તો આમાંથી સૌ પ્રથમ તો HCN સાથેની પ્રક્રિયા બેઝ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે, બેઝ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે, તો આમાંથી H2O અને CN માઇનસ, HCN માઇનસ યોગશીલ નિપજ આ પ્રકારે આપે છે, R C
ओ माइनस आर डेश। पहला तो कार्बन ने ऑक्सीजन वच्चे जे पाई बंध छे ए पाई बंध तूटे छे, कार्बन पर धन भार, ऑक्सीजन पर ऋण भार। आमाथी उत्पन्न थतो साइनाइड केन्द्रानुभागी आयन ए अहींया जोड़ाय छे, सीएन माइनस कार्बन प्लस साथे प्रक्रिया करे छे। तो आ प्रकारे मध्यवर्ती संयोजन आपणने प्राप्त थाय छे, मध्यवर्ती संयोजन आपणने प्राप्त थाय छे। अने मध्यवर्ती संयोजन प्रोटोन साथे प्रक्रिया करी आ प्रकारनुं संयोजन आर सी आर डेश ओ माइनस सी एन, ओ माइनस साथे एच प्लस जोड़ाई जाशे, ओ एच साइनो हाइड्रीन निपज मळशे, साइनो हाइड्रीन निपज प्राप्त थाय छे। અને આ સાઇનોહાઇડ્રિનનો ઉપયોગ ઘણા સંયોજનોની બનાવટમાં થાય છે। આમાંથી એમાઇન સંયોજન બનાવી શકાય, કાર્બોક્સિલિક એસિડ પણ બનાવી શકાય। તો સાઇનોહાઇડ્રિન એક અગત્યનું સંયોજન છે। શુદ્ધ એચસીએનની પ્રક્રિયા કેવી છે? ધીમી, પણ બેઝ ઉદ્દીપકની હાજરીમાં ઝડપી પ્રક્રિયા થાય છે, કારણ કે પ્રબળ કેન્દ્રાનુરાગી આયન ઉત્પન્ન થાય છે। પ્રબળ કેન્દ્રાનુરાગી આયન મધ્યવર્તી સંયોજન બનાવે, આ મધ્યવર્તી સંયોજન, મધ્યવર્તી સંયોજન જે પ્રોટોન સાથે પ્રક્રિયા કરી સાઇનોહાઇડ્રિન આપે છે। અને આ સાઇનોહાઇડ્રિન એક અગત્યની નિપજ છે, જે આગળ ઘણા સંયોજનોની બનાવટમાં ઉપયોગિતા ધરાવે છે।